गांधीना गुजरात में दारू न वेचाता होवानी वात हमेशा सरकार करती हो परंतु सूरत में दारू अड्डो बंद करावानी रजूआत करवा माटे महिला सहित लोकोए सूरत पोलिस कमिश्नर खाते रजूआत करवा पहुंचवू पड़े। सूरतना गोड़ादरा विस्तार में आवेल हड़पतिवास में मुस्लिम इसमो दारू अड्डो चलावता होवानी फरियाद करवा मोटी संख्या में महिलाओं तेमज युवानों सूरत पोलिस कमिश्नर कचेरीए पहुंचा था। गुजरात में दारूबंदीना कायदानो अमल कराता होवानी वात राज्य सरकार द्वारा करवामां आवे छे, परंतु अवारनवार राज्यना अलग अलग शहरों के गामडाओमां बुटलेगरोना त्रासनी घटनाओ सामे आवे छे। केटलीक वखत तो बुटलेगरो द्वारा पोलिस पर पण हुमलो करवामां आवे छे, त्यारे सूरतना राठोड आदिवासी समाज द्वारा सूरत पोलिस कमिश्नर कचेरी खाते विरोध नोंधावामां आव्यो। मोटी संख्या में राठौड़ आदिवासी समाज की महिलाओं तेमज युवानों पोलिस कमिश्नर कचेरी खाते पहुंचा था अने न्याय आपो आदिवासी ने न्याय आपवाना नारा लगाव्या हता। सूरत पोलिस कमिश्नर कचेरी खाते रजूआत करवा पहुंचेला आदिवासी समाज लोग के जो हड़पतिवास गोड़ाधरा में रहे तेमनी मांगणी छे के धार्मिक जमीन पर मुस्लिम इसमोए हिंदू नाम राखीने दारूना अड्डाओ शुरू करी दीधा छे अने तेओ लोकोने धाक धमकी आपी रह्या छे। तेथी आवा इसमो सामे कार्यवाही करवानी मांगणी पर करवामां आवी छे अने धार्मिक जग्या पर जे दबाण करवामां आव्युं छे ते दारूना अड्डा हटावीने त्यां मंदिर बनाववानी मांगणी पण आ रहीशो द्वारा करवामां आवी छे। रजूआत करवा पहोंचेला लोकोए जणाव्युं हतुं के आ इसमो जे दारू वेची रह्या छे तेओ महिलाओने बाळकोने पण धमकी आपे छे। रहेणांक विस्तार में दारू अड्डो चालतो होवाना कारणे दारूना नशा में केटला किस्समो महिलाओने छेड़ती अने तेमने अपमानित करे तेवा शब्दोनुं पण उच्चारण करे छे। तेथी आ लोको सूरत शहर पोलिस कमिश्नर ने रजूआत करवा माटे आवी पहोंच्या हता अने दारूनो अड्डो बंद करावानी मांगणी पोलिस कमिश्नर ने आवेदनपत्र आपी करवामां आवी हती। જે અમારા સમાજ સાથે જે સમાજની જે અમારી જગ્યા જે મંદિર માટે ફાળવેલી એ જગ્યા એક વિધર્મી મુસ્લિમ દ્વારા પચાવી પાડવામાં આવી છે, તો એના એ જગ્યા અમને પાછી મળે એ માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે બધા ભેગા થઈને, અને અમારી સાથે સાથે માંગીએ છીએ કે ત્યાં જે ચાલતો દારૂનો અડ્ડો વિધર્મીનો જે દારૂનો અડ્ડો ચાલે છે એ વહેલીમી વહેલી ટકે બંધ થાય, અને અમને જે પોલીસ દ્વારા ત્યાં હડપતિવાસમાં હેરાન કરવામાં આવે છે પોલીસો દ્વારા એ પણ બંધ થાય એવી કલેક્ટરશ્રીને મારી નમ્ર અરજ છે, મારી અને તેમજ મારા તમામ હડપતિ સમાજ અને તમામ આદિવાસી સમાજની મારી નમ્ર આપણે કલેક્ટર સાહેબને અપીલ છે કે અમારા ફળિયામાં અડ્ડો ચાલે છે અને નાની મોટી છોકરીઓ કારણ કે કોઈ રમી નથી શકતી અને બહારના વાર દેવા રહી તો અમારાથી કરી નથી શકાતા, અમે હાલતા ચાલતા જઈએ છે તો લોકો દારૂડી અમને હેરાન કરે છે તો અમે ઘરમાં કહી નથી શકતા, આના કારણે નથી કહેતા કારણ કે અમારા ઘરમાં ઝઘડો થાય અને બહારની પબ્લિક ઘરમાં આવીને બોલી જાય એટલે અમે કહી નથી શકતા ઘરમાં કારણ એ છે કે અમારા ફરિયામાં અડ્ડો ચાલે છે તો અમને તકલીફ થાય છે કારણ કે મોલ્લાના નાના મોટા પ્રસંગો હોય તો કરી નથી શકાતા અમારાથી અડ્ડો રાજુ શિલા નો અડ્ડો ચાલે છે હરપતિવાસમાં ગોરાડરા કરી છે ગોરાડરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અમે તો પણ એ લોકોએ કંઈ અગાડી પગલું ભર્યું નથી અરજી પહોંચતા તો પણ આખા મોલ્લાને તકલીફ તો છે કારણ કે જેવા પ્રસંગો બીજાના ઘરે ને એવા જ પ્રસંગો એ લોકોના બારણામાં દેખાય છે। મારું નામ નિલેશ રાઠોડ છે, મેં હરપતિવાસ આસપાસ ગોડારા મંદિર પાસે રહું છું। મારા ઘરની બાજુમાં ખુલ્લેઆમ મુસ્લિમ જાતિના લોકો આવીને કબજો કરીને ખુલ્લેઆમ દારૂનો ધંધો ચલાવે છે અને એના કારણે આજુબાજુના લોકોને ઘણી મુશ્કેલી થાય છે। અમને ઘણીવાર એમને રજૂઆત પણ કરી છે કે ભાઈ દારૂનો ધંધો બંધ કરી દો, આ સોસાયટી છે, છતાં અમને ધાક ધમકી આપે છે કે તમારાથી થાય એ કરી લો, ધંધો બંધ નહીં થાય। અમે માંગણી એટલી જ કરવામાં આવી છે કે અમને સ્થાનિક પોલીસોને દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી તો અમે કમિશનર સાહેબને એક જ રજૂઆત કરીએ છીએ કે અમને એમના પર કાયદેસરની કાર્યવાહી કરીને એમના પર એક્શન લેવામાં આવે અને અમને જેલના પછાડી સજા થાય। છેલ્લા ચાર વર્ષથી ચાલે છે લોકડાઉનમાં, બધું બંધ હોવા છતાં પણ એ લોકો દારૂનો ધંધો ચાલુ રાખતા હતા, એમને કોઈ જાતની બીક નથી। સ્થાનિક પોલીસોમાં ફરિયાદ કરવા છતાં એમને સ્થાનિક પોલીસો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને અમે લોકો જે આના માટે લડત લડીએ છીએ તો અમને અમારા દ્વારા પોલીસ પરથી દબાણ આવે છે કે તમે આ વસ્તુથી દૂર થઈ જાઓ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।